નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મનીષ વાઘેલા શ્રી સંસ્કાર વિદ્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ માત્ર પુસ્તકે જ્ઞાન કરતા ઓનલાઈન ટીચિંગનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે અને આ પદ્ધતિ ખૂબ જ અસરકારક પણ છે. માટે અમારી આ શ્રી સંસ્કાર વિદ્યાલય દ્વારા ઓનલાઈન ટીચિંગ માટે આ અમારો નવતર પ્રયોગ છે, જેમાં આજ આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના પ્રથમ પ્રકરણ ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે માહિતગાર થશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસ કઈ રીતે જાણી શકાય. ગુજરાતના કચ્છમાંથી 4000 વર્ષ જૂનું શહેર બની ગયું. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? ત્યારબાદ જોઈએ આપણે મિલેનિયમ ગેલેરી. કોઈ પણ છાપા, મેગેઝિન કે સામાયિક દ્વારા આપણને કોઈ પણ ઘટનાની માહિતી વિગતે તેમજ ફોટા દ્વારા મળી રહે છે, જેમ કે સિક્કા, ટિકિટો, મહોરો, મૂર્તિઓ, ઓજારો, પપેલી માટી એટલે કે ટેરાકોટા ના વાસણો, આ બધા પરથી આપણને ભૂતકાળની માહિતી મળી રહે છે. આ ઉપરાંત ઇમારતો છે, તળાવ, કુવા દ્વારા આપણે 1000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ જાણી શકીએ છીએ. આપણે મિલેનિયમ ગેલેરીનો સાર જોયો. હવે દોસ્તો, આપણે મિલેનિયમ ગેલેરીની સૈદ્ધાંતિક સમજ, જુદા જુદા મહારાજાઓ જેમ કે વાઇસરોય તેમજ અન્ય વસ્તુઓના જુદા જુદા સ્ટેમ્પ પર ફોટાઓ દ્વારા મળી શકે, ઉપરાંત અલગ અલગ મૂર્તિઓ ઓજારો દ્વારા પણ ઇતિહાસની જાણકારી મળી રહે છે, જે આપણને સંગ્રહાલયમાંથી જોવા મળે છે. આ ઉપરાંત જુના જમાનામાં સિક્કાઓ, ટિકિટો તેમજ મહોરો પર મહોરો દ્વારા પણ તેની ઉપયોગિતા સમજાઈ શકે છે. અમુક સિક્કાઓ નો ઉપયોગ અલગ અલગ જ્વેલરી તેમજ અલગ અલગ ગહેણા બનાવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત 20મી સદી પૂર્ણ થતા ડિસેમ્બર 2000માં બધા વર્તમાન પત્રોમાં 20મી સદીમાં બનેલા બનાવની વિગતો ચિત્રાત્મક રીતે આપવામાં આવી હતી, જેને મિલેનિયમ ગેલેરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોશું તાડપત્રો અને ભોજપત્રો. ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના વિશે જાણવા માટે આપણે ઇમારતો, જૂના મંદિરો તેમજ વિવિધ લિપિઓ કે જેમ કે પાંડુલિપિ દ્વારા જાણી શકાય છે. આ ઉપરાંત તામ્રપત્ર અને ભોજપત્ર ઉપર લખાયેલી લિપિ દ્વારા પણ આપણને ઇતિહાસની જાણકારી મળી રહે છે. એ આપણે જોયું. સારા, હવે દોસ્તો આપણે સૈદ્ધાંતિક સમજ. ભોજપત્ર એટલે હિમાલય પર્વત પર થતા ભૃજ નામના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવેલ લેખો. તામ્રપત્ર એટલે તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવેલા લેખો. તેને મોટે ભાગે આવા લેખોને પાંડુલિપિમાં લખેલ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય લિપિઓમાં પણ આ લેખો લખાણા જોવા મળે છે. જંતુઓ દ્વારા નાશ પામ્યા છે. આ ઉપરાંત રાજાઓ દ્વારા ઘડવામાં આવતા કાયદાઓ તેમજ કરારોને તામ્રપત્ર પર અંકિત કરવામાં આવતા હતા. ત્યારબાદ જોશું આપણે અભિલેખો અને શિલાલેખો. જુદા જુદા સમયના રાજાઓ અને નવાબો કોઈ પણ સંદેશાની આપ લે અથવા તો અન્ય કોઈ રાજાઓ સાથે સમજૂતી કરાર અથવા તો પોતાની સિદ્ધિઓ બિરદાવવા માટે ધાતુ કે પથ્થર ઉપર કોતર કામ કરતા કે કરાવતા, જે આજના સમયમાં આપણે સંગ્રહાલયમાં જોઈ શકીએ છીએ. એવી જ રીતે શિલાલેખો કે જેમાં સારા સંદેશાઓ લખવામાં આવ્યા હતા તે પણ સાચવવામાં આવ્યા છે. હવે આપણે જોશું અભિલેખ શિલાલેખની સૈદ્ધાંતિક સમજ. પહેલાના સમયમાં કોઈ પણ ઘટના બન્યા બાદ કે એક ઘટનાની અગાઉથી જાણ કરવા તેમજ અન્ય સંદેશાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે રાજાઓ અલગ અલગ પત્રોનો ઉપયોગ કરતા, જેના અભિલેખો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કોઈ આદેશ કે બીજા રાજ્ય સાથે સમજૂતી કરવા માટે ધાતુ પત્ર પર લખાણ કરવામાં આવતું, જે આજે પણ હયાત છે. આવા ધાતુ કે પથ્થર પર લખાયેલા લખાણવાળા અભિલેખો જ્યાં સાચવવામાં આવે છે તેને અભિલેખાગાર તરીકે ઓળખવામાં આવે છે. અભિલેખાગાર એટલે આર્કાઇવ તરીકે જાણીતો છે. ત્યારબાદ જોશું આપણે વાસણો, ઓજારો અને આભૂષણો. અલગ અલગ જગ્યાએ થતા ખોદકામ દ્વારા જૂના જમાના
બનાવેલી વસ્તુઓ જેવી કે માટીના વાસણ પથ્થરના ઓજારો અને આભૂષણો મળી આવ્યા છે આ બધી જ વસ્તુઓ દ્વારા આપણને પુરાણોની માહિતી મળી રહે છે જૂના જમાનામાં બનાવતા આવતા વાસણો પોકેલી માટી એટલે કે ટેરાકોટા માંથી બનાવવામાં આવતી હતી આ માટીના વાસણો ઉપરાંત મૂર્તિઓ તેમજ સુશોભનની વસ્તુઓ પણ પોકેલી માટીમાંથી બનાવવામાં આવે છે જે આજે એક વેપાર ઉદ્યોગ તરીકે પ્રગટ થયું છે પહેલાના સમયમાં લોકો જ્યારે હથિયારો કે ઓજારનો ઉપયોગ કરતા તે ખૂબ જ અજોડ ગણાય છે આ બધા ઓજારોને આપણે મ્યુઝિયમમાં જોઈ શકીએ છીએ સમય જતાં વર્તમાન સમયમાં આજે ઘરેણાં બનાવવામાં પણ પકવેલી માટી એટલે કે ટેરાકોટાનો ઉપયોગ પ્રચલિત બન્યો છે આ ઉપરાંત તાંબાના પિત્તળના અને હાલમાં સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો ઉપયોગ થાય છે ઘરેણાં બનાવવામાં સોના ચાંદી સિવાય બીજી ઘણી બધી ધાતુઓનો ઉપયોગ વધ્યો છે જેમ કે સફેદ સોનું અન્ય જુદી જુદી ચીજ વસ્તુઓ સંદર્ભ ગ્રંથો વગેરેની જાણકારી દ્વારા આપણને ઇતિહાસ જાણવાની સ્ત્રોતો મળી રહે છે જેમ કે પાટણ ડીસી હેમચંદ્ર લાઇબ્રેરી અને ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય જેમ કે અમદાવાદ આમ ઇતિહાસ કઈ રીતે જાણી શકાય એ આપણે જોયું જેમાં જુદા જુદા પૌરાણિક લેખો તથા જુદી જુદી લાઇબ્રેરીમાં આવેલ પુસ્તકો તથા મ્યુઝિયમ ના મારફતે આપણા ઇતિહાસ વિશે આપણે જાણી શકીએ છીએ ટૂંક સમયની અંદર જ આગળ કરતા પણ વિશેષ માહિતી સાથે અમે તમારી સમક્ષ તમને ઉપયોગી થાય એવી વસ્તુઓ અમે તમારી સમક્ષ રજૂ કરશું અસ્તુ